ગુજરાતનું 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ. કૃષિ, આરોગ્ય, મહિલાઓ માટે મોટી જાહેરાત. ફાઈજીની ઝડપથી દોડશે ગુજરાત. તો કેન્દ્ર સરકારના બજેટ બાદ શુક્રવારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. આપણે ભલે 2024માં છીએ, પરંતુ 2047 સુધીના રોડમેપને દર્શાવતું 3,32,465 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. નાણાપ્રધાન કનુ દેસાઈએ આ બજેટમાં શહેરી વિકાસના ભાગરૂપે બજેટમાં નવી 7 મહાનગરપાલિકાની જાહેરાત કરી. તો બજેટમાં ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. એ બધી જ વિગતો વિગતવાર જોઈએ, પરંતુ તે પહેલા નાણાપ્રધાને બજેટ વિશે શું કહ્યું એ જોઈએ. ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ. આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનોનો વિકાસ કરવા જરૂરી જણાય છે. સેમિકન્ડક્ટરના ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે. આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તો હવે સૌથી પહેલા ખેડૂતો માટે આ બજેટમાં શું છે એની પર નજર કરી લઈએ. ખેત ઓજારોની ખરીદીમાં સહાય માટે રૂપિયા 701 કરોડની જોગવાઈ છે. ખેતરમાં સોલાર ફેન્સિંગની સહાય માટે રૂપિયા 350 કરોડની જોગવાઈ. તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે રૂપિયા 218 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે એગ્રો ફૂડ પ્રોસેસિંગની સહાય માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. તો ખેડૂતોના આકસ્મિક મોત વીમા રક્ષણ માટે રૂપિયા 81 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યુરિયા ખાતરનો વપરાશ વધારવા માટે રૂપિયા 56 કરોડની જોગવાઈ, જ્યારે શ્રી અન્નના વાવેતરનો વ્યાપ વધારવા માટે રૂપિયા 35 કરોડની જોગવાઈ છે આ બજેટમાં. 3 લાખના ધિરાણ પર ખેડૂતોને વ્યાજમાં 4% રાહત આપવામાં આવશે. ખેડૂતોને રાહત માટે રૂપિયા 1,140 કરોડ રૂપિયાની જોગવાઈ છે. તો કિસાન કલ્પવૃક્ષ યોજના માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય જે બીજો મહત્વનો તબક્કો છે એ છે મહિલા અને બાળ વિકાસ, જેના માટે સરકારે કંઈક ખાસ વિચાર્યું છે. શું છે આ ખાસ મુદ્દાઓ એ પણ જોઈ લઈએ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂપિયા 6,885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસીની 61,000 કન્યાના મામેરા માટે 74 કરોડની જોગવાઈ, જ્યારે બાળ સેવા યોજનાની કન્યાઓ માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ કરાઈ છે. એસસી વર્ગની વિદ્યાર્થિનીઓ માટે રૂપિયા 335 કરોડની જોગવાઈ છે, જ્યારે સીએમ કન્યા કેળવણી નિધિ યોજના માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે બજેટમાં તમામ ક્ષેત્રો, તમામ વર્ગોને ધ્યાનમાં રાખ્યા હોવાનો દાવો કર્યો છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે શું છે એ પણ જાણવું જરૂરી છે. તો ધોરણ 9-10ના 10 લાખ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ છે. એસસી વર્ગના ધોરણ 1-10ના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ. તો એસસી વર્ગના ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 345 કરોડની જોગવાઈ. એસટી વર્ગની વિદ્યાર્થિનીઓ માટે રૂપિયા 335 કરોડની જોગવાઈ છે, અને એસસી વર્ગના વિદ્યાર્થીને વિદેશ ભણવા જવા માટે રૂપિયા 152 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરસ્વતી સાધનો યોજના હેઠળ 1.5 લાખ કન્યા માટે રૂપિયા 84 કરોડની જોગવાઈ છે.
નાણાપ્રધાને એમ પણ કહ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં સેમી કન્ડક્ટર જેવા નવા ઉદ્યોગોની એન્ટ્રી થવાની છે. તેવા સંજોગોમાં યુવાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય અને શિક્ષણનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુસર રૂપિયા 55,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ દાવો કર્યો કે વર્ષ 2024-25નું બજેટ દરેક વર્ગ અને વિસ્તારને ન્યાય આપશે. ब्यूरो रिपोर्ट टीवी 9.